नमस्कार, तमे निहाळी रह्या छो न्यूज पॉइंट समाचारोनी साथे हुं छुं भावना। समाचार विगतवार जोता पहेला नजर करीए आजनी टॉप हेडलाइन्स पर। पालनपुर अमदावाद हाईवे पर सर्जायो गमखवार अकस्मात। કાણુગઢ નજીક લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી જતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી। 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા પાલનપુર સારવાર અર્થે ખસેડાયા। કાંકરેજ રેફરલ હોસ્પિટલમાંથી બાઇકની ઉઠાંતરી થતા ચકચાર। બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। કુંભલમેર ખાતે તસ્કરોનો તરખાટ। મોસાળ માટે પડેલા 3 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો। પોલીસે એફએસએલ ની મદદ લઈ તપાસ હાથ ધરી। બાબર વિસ્તારમાં વીજ વાયરો ઝૂલતા હોવાથી અકસ્માતનો ભય। મકાન અને મંદિરોની છત ઉપર વાયરો ઝૂલતા હોય વીજ અકસ્માતની સંભાવના। વીજ કંપની દ્વારા સત્વરે રિપેર કરવા ઉઠી માંગ। બનાસકાંઠા જિલ્લામાં પાણી મામલે ખેડૂતો આકરા પાણીએ। વડગામ તાલુકાના ખેડૂતો કર્માવત તળાવમાં પાણી નાખવા લઈ રહ્યા છે સંકલ્પો। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। કાણોદર નજીક વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે ગોજારો અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। કાણોદર પાસે ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના બની છે, જેમાં વહેલી સવારે પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર કાણોદર નજીક રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ઉભેલી ટ્રકની પાછળ બસ ઘૂસી ગઈ હતી, જેથી ગમખ્વાર અકસ્માત થયો છે, જેને લઈ હાઈવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો। આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ અકસ્માતના પગલે સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા, તેમજ બનાવના પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમજ પોલીસે ઘટના સ્થળે ટ્રાફિક નિયંત્રણ કરાવી આગળની તપાસ હાથ ધરી છે। રિજમેન્ટ ઝવેરીનગર સ્કૂલની સામે આવેલ માળી મગનાજી રગાજી પરિવાર તરફથી તેમની કુલદેવી માં અર્બુદા દેવીની જ્યોત માઉન્ટ આબુથી લાવી પોતાના ઘરે પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રિજમેન્ટ ઝવેરીનગર સ્કૂલની સામે આવેલ માળી મગનાજી રગાજી પરિવાર તરફથી તેમની કુલદેવી માં અર્બુદા દેવીની જ્યોત માઉન્ટ આબુથી લાવી પોતાના ઘરે પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે રાત્રે લોકડાયરો ભગવાન સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી। આજના લોકડાયરામાં સુરેશભાઈ માળી ભજન કલાકાર તરફથી સુંદર ભજનો રજૂ કરી હાજર રહેલા ભક્તોને ભક્તિમય વાતાવરણમાં મશગુલ કર્યા હતા। આખા ડાયરામાં ભક્તો તરફથી જય અર્બુદાના ભક્તિમય નારા લગાવ્યા હતા। બીજા દિવસે માતાજીને મંદિરમાં વિરાજમાન કરી આવનાર ભક્તો મહેમાન માટે પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મારી મગનાજી પરિવાર પોતાના ઘરે આવનાર ભક્તો મહેમાનોનું સ્વાગત કરવામાં લીન બન્યા હતા। આ તમામ આયોજન ગંગારામજી મગનાજી પરિવાર, દિનેશભાઈ, સુરેશભાઈ ગંગારામજી માળી, ચંપકભાઈ, મહેશભાઈ, પરેશભાઈ, દિનેશભાઈ માળી, મોક્ષભાઈ, દિનેશભાઈ મારી તરફથી કરવામાં આવ્યું હતું। કાંટ ગામથી ચોરી થયેલ બોલેરો ગાડીને ઉત્તર પોલીસ દ્વારા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી 2 શખ્સો સાથે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વાહન ચોરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા પણ સતર્ક બની ચોરીનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નશીલ જોવા મળી રહી છે। ત્યારે આજે JR મોરઠલિયા, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજ બનાસકાંઠા પાલનપુરના તથા ડોક્ટર કુશલ આર ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા તથા પોલીસ ઇન્સ્પેક્ટર JY ચૌહાણ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે સૂચના કરવામાં આવી હતી। ઉત્તર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોકસિંહ મગનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ સરદારસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ માવાભાઈ વગેરે પોલીસ સ્ટાફના માણસો દિશા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગમાં હતા, તે દરમિયાન આખોલ 4 રસ્તાથી રિલાયન્સ પેટ્રોલ પંપ તરફ 1 નંબર પ્લેટ વગરની બોલેરો ગાડી આવતી હોય છે, જે ગાડીને ઊભી રાખી જોતા ગાડીમાં 2 ઇસમો બેઠેલા હોવાથી તેમની પાસે ગાડીના સાધનિક કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા અને સદરે બોલેરો ગાડી બાબતે બંને જણાની પૂછપરછ
ફરજ કરતા સદરે ગાડી તારીખ 14/5/2022 ના રાત્રિના આશરે 1 વાગે કાંટ મુકામેથી ચોરી કરેલું હોવાનું જણાવતા હોવાથી આ બાબતે ડિસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ડિસા રૂરલ ઇપિકો કલમ 389 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેથી બોલેરો ગાડીની કિંમત 2,80,000ની ગાડી સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરી કાયદાના સંઘર્ષમાં આવેલ બાલકિશોરને નજરકેદમાં રાખી તથા ધુંખાજી નાથુજી ઠાકોર રહેવાસી સિકરિયા સ્કૂલની બાજુમાં તાલુકો દાંતીવાડા વાળાને સીઆરસી કલમ પીસી કલમ 41(1)(i) મુજબ 17:45 વાગે અટક કરી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ડિસા રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. આમ ઉત્તર પોલીસની સજગતાથી કાંટ ગામે ચોરી થયેલ બોલેરો ગાડીનો ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પાલનપુરમાં ગાયો રાહદારીઓની પાછળ દોડે છે, કોઈનો જીવ લે તે પહેલા પાંજરામાં પૂરો તેવી માંગ ઉઠી છે. પાલનપુરમાં એક બાદ એક વિસ્તારમાં ગાયોનો આતંક વધી રહ્યો છે, ત્યારે ગણેશપુરા ઉમિયાનગર વિસ્તારમાં રખડતી ગાયો લોકો પાછળ દોડે છે, જેના કારણે રાહદારીઓ તેમજ સ્થાનિક લોકો દોડીને ભાગી જાય છે. સ્થાનિક લોકોએ અવારનવાર પાલિકાને રજૂઆત કરી છતાં તેમ છતાં પાલિકા તંત્ર ત્યાં જતું નથી, તેના કારણે લોકો રોષે ભરાયા છે. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં અવારનવાર ગાયોનો તેમજ આખલાઓનો આતંક વધી રહ્યો છે, જ્યાં છેલ્લા 4 દિવસથી રખડતી ગાયો રાહદારીઓ તેમજ બાઇક સવારોને અડફેટમાં લે છે. તેમ છતાં પાલિકા તંત્ર હજુ મુખ પ્રેક્ષક બની બેસી રહી છે. જ્યાં 4 દિવસ અગાઉ એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું તેમજ એક બાઇક સવારને અડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેમજ નગરપાલિકાના ગણેશપુરા ઉમિયાનગર વિસ્તારમાં 2 દિવસથી રખડતી ગાયો તોફાને ચડી છે, જ્યાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકો પાછળ રખડતી ગાયો પાછળ દોડે છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી, જેને લઈ સ્થાનિક લોકો રોષે ભરાયા છે. રખડતી ગાયોને પકડવા સોસાયટીના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. પાલનપુર પાપરડા રોડ નજીક આવેલ શિવમહેલ વિસ્તારમાં રખડતી ગાયોને માંજા મૂકી છે. ત્યાં થોડા દિવસ અગાઉ સ્થાનિક સિનિયર સિટીઝન દૂધ લેવા બહાર ગયા ત્યારે ગાયે ઇજા પહોંચાડી હતી, જે અન્ય કોઈ સ્થાનિકોને ઇજા ન પહોંચે તે માટે તાત્કાલિક ગાયોને પકડી પાંજરામાં મૂકવા માટે કલેક્ટર તેમજ પાલિકાને શિવમહેલ સોસાયટીના રહીશોએ આવેદનપત્ર પાઠવી માંગ કરી છે. પાલનપુરના પીપળી ગામે દીકરી અન્નપૂર્ણા યોજના અંતર્ગત લગ્ન પ્રસંગે સિદ્ધુ સહાય કીટ તેમજ લગ્ન સામગ્રી આપવામાં આવી હતી. પાલનપુરના પીપળી ગામે દીકરી અન્નપૂર્ણા યોજના અંતર્ગત લગ્ન પ્રસંગે સિદ્ધુ સહાય કીટ તેમજ લગ્ન સામગ્રી અપાઈ. ઉત્તર ગુજરાતની વહીવચા બારોટ સેવાકીય સંસ્થા, જે હંમેશા કંઈક ને કંઈક સેવાકીય કાર્યો થકી લોકોને પ્રેરણા આપી મધુરતા ફેલાવી રહી છે, ત્યારે બનાસકાંઠાના પીપળી ગામે ગતરોજ તારીખ 14/5/2022 શનિવારે દીકરી અન્નપૂર્ણા યોજના અંતર્ગત હિતેશ્વરીબેન નગીનભાઈ બારોટના લગ્ન પ્રસંગ નિમિત્તે 150થી વધુ માણસોની સીધું સહાય કરિયાણા કીટ અને લગ્ન સામગ્રીની વસ્તુઓ પીપળી ગામના પરિવારજનોની હાજરીમાં અપાઈ હતી, જેમાં સંસ્થાના હોદ્દેદારોમાં મેનેજિંગ ડાયરેક્ટર લક્ષ્મીચંદ સોલંકી, સંસ્થાના ચેરમેન લક્ષ્મણભાઈ પરમાર, સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર રમેશભાઈ તુરી, સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન શૈલેષભાઈ બારોટ તેમજ પાટણ શહેરના કન્વીનર મનોજભાઈ પરમાર સાથે ભાગળ પીપળીના રમેશભાઈ નાયક અને સુરાવલી ચેનલના ડાયરેક્ટર વિજયભાઈ બારોટ સહિતની ઉપસ્થિતિમાં દાતા હિમાંશુભાઈ તુરી, રાશિ રિક્ષાવાળાના ફેમ તેમજ લગ્ન સામગ્રીના દાતા મનોજભાઈ પરમાર સહકારથી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ત્યાંના લોકોએ સંસ્થાની કામગીરીના ભરપૂર વખાણ કર્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા, ત્યારે સંસ્થાના કાર્યકરોએ ધન્યતા અનુભવી હતી. કાંકરેજના રેફરલ હોસ્પિટલમાંથી બાઇકની ઉઠાંતરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કાંકરેજના સિહોરી રેફરલ હોસ્પિટલમાંથી એક પછી એક બાઇકની ઉઠાંતરી થઈ રહી છે, ત્યારે આજે વધુ એક બાઇકની ચોરી કરની ઘટના સામે આવી છે. બાઇકની ચોરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કાંકરેજના સિહોરી રેફરલ હોસ્પિટલમાંથી એક પછી એક બાઇકની ઉઠાંતરી થઈ રહી છે, ત્યારે આજે વધુ એક બાઇકની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કાંકરેજના સિહોરી રેફરલ હોસ્પિટલમાંથી અનેકવાર સ્ટાફ તેમજ દર્દીઓના બાઇકની ચોરીની ઘટના સામે આવી રહી છે, ત્યારે આજે વધુ એક સિહોરી રેફરલ હોસ્પિટલમાંથી બાઇકની ઉઠાંતરીની ઘટના સામે આવી હતી, જેમાં સમગ્ર ઉત્ક્રાંતિની ઘટના રેફરલ હોસ્પિટલમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સરકારી રેફરલ હોસ્પિટલમાંથી હરિદ્વાર બાઇકની ચોરી થતા બુમરાડ ઉઠવા પામી છે. સ્થાનિક પોલીસ પ્રશાસન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, તેમજ સિહોરી પોલીસે અગાઉ રેફરલ હોસ્પિટલમાંથી ચોરાયેલ બાઇકનો હજુ પણ ભેદ ઉકેલ્યો નથી અને બીજી બાઇકની ઉઠાંતરીની ઘટના સામે આવી છે, ત્યારે સિહોરી રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ તેમજ દર્દીઓ પણ પોલીસ રાત્રે પેટ્રોલિંગ વધારવા અંગે જણાવી રહી છે, તેમજ અત્યાર સુધી સિહોરી રેફરલ હોસ્પિટલમાંથી 7થી વધુ બાઇક ચોરીના બનાવો સામે આવ્યા છે.
કુંભલબેર ખાતે તસ્કરોએ મકાનનું તાળું તોડી 3 લાખ ઉપરાંતની ચોરી થતા ચકચાર મચી ગઈ છે. ભાણીના ત્યાં મોસાળું કરવા પડેલ રોકડ રકમની ચોરી થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. લગ્ન સરા વચ્ચે ગઢ પંથકમાં ચોરીના બનાવો વધતા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવા માટે માંગ ઉઠી છે. પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં હમણાં થોડા સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. એક સપ્તાહ અગાઉ મોટા ખાતે અર્બુદા માતાજીના મંદિર અને રહેણાંક મકાનમાં ચોરી થવા પામી હતી, ત્યારે એ તપાસ ચાલુ છે અને ફરી કુંભલમેર ખાતે રહેણાંક મકાનનું તાળું તોડી અંદર પડેલ રોકડ રકમ અને ચાંદીની વીંટીઓ સહિત 3,04,000 મુદ્દામાલની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કુંભલમેર ખાતે રહેતા મફતલાલ લખુભાઈ પાળજા અને તેમના પત્ની રાત્રિના સમયે ખેતરમાં ગયેલા હતા અને તેમનો દીકરાના પરિવારના લોકો લગ્ન પ્રસંગે ગયેલ હતા. તે દરમિયાન તેમના મકાનમાં શનિવારે રાત્રે 2:30 અજાણ્યા શખ્સો દ્વારા ઘરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં પડેલી લોખંડની તિજોરીમાં તેમની ભાણીના મોસાળ માટે પડેલ રોકડ 3,00,000 રોકડા અને 4,500 ચાંદીની વીંટીઓ અને કંકાવટી આમ કુલ મળી 3,04,500 મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર બાબતની જાણ તેમના દીકરાના લગ્નમાંથી આવતા તેમને થતા તેઓએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ડોગ સ્ક્વોડ FSL ની ટીમ બોલાવી તપાસ હાથ ધરી હતી. જો કે આજે તેમને તેમની ભાણીનું મોસાળું કરવાનું હોવાથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ત્યારે ગઢ પંથકમાં થઈ રહેલ ચોરીની ઘટનાઓ મામલે કુંભલમેરના પૂર્વ સરપંચ ગણેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે ઘરના લોકો ઘરમાંથી દાગીના સહિત રોકડ રકમ પડી હોય છે, ત્યારે અવારનવાર બની રહેલી ચોરીની ઘટનાઓમાં પોલીસની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. અમે જ્યારે ચોરીની ફરિયાદ આપવા માટે ગયા ત્યારે ગઢ PSI દ્વારા ફરિયાદ લેવાની આનાકાની કરવામાં આવી હતી અને રકમ ઓછી લખાવવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ મોડેથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ બાબતે ગંભીરતા દાખવી અને ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી હતી. બનાવ એવો છે કે 14 તારીખ રાત્રે 2:30 મારા ઘરે ચોરી થઈ છે અને ચોરીમાં એવું હતું કે મારા મમ્મી પપ્પા કૂવા ઉપર હતા અને હું મારો ભાઈ અને મારું ફેમિલી એ બધા અમે મેરેજમાં ગયેલા હતા અને રાત્રે લગભગ 2:30 અમે ગાડી લઈને આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારા ઘરે ચોરી થઈ છે. ચોરીમાં શું શું? ચોરીમાં રોકડ રકમ ગઈ છે. કેટલી રોકડ રકમ? રોકડ રકમ 3,04,000 સમથિંગ છે. બીજું અંદર 3,04,000 ની અંદર 2 ચાંદીની વીંટી છે અને 1 ચાંદીની કંકાવટી છે. એ બધું મુદ્દામાલ થઈને 3,04,000 એ અમારા મોસાળા માટે લાવી લીધી રકમ અને થોડી ઘડી અમારી જે હાથ ખર્ચી માટેની હોય એ રકમ બધી ગઈ. હવે આજે દિવસે તંત્ર બગડે જાય છે. અહીંયા ભાઈ મારા મફતલાલને કાલે સાંભળ્યું કે 3 લાખ ને કંઈક 4-5,00,000 ઉપરની ચોરી થઈ છે. પછી 2-4 દિવસ પહેલાં મોટામાં ચોરી થઈ છે. એટલે મૂળ તંત્રની બેદરકારી છે. નિષ્ફળતા કાલ અમે ઓછામાં ઓછું સવારે 9 વાગે ગયા હતા અને છેક 1:30 સુધી અમારી FIR નથી પાડી. પોલીસની ફરિયાદ છે કે જે ફરિયાદ કરવા એ લેવી જોઈએ. કારણ એ તો એ પોલીસ શું કહેતી હતી કે અમે કાંઈ ફરિયાદ કરો, કારણ ના છૂટકે અમે 1:30 વાગે પાછા આવ્યા અને એના પછી પોલીસવાળાએ 4-5 વાગે FIR લીધી. એટલે ખરેખર આ લોકશાહીમાં આ લોકો અમારા જેવો જો માણસ 10-15 રાજકારણમાં હોય, સરપંચ હોય, એવો જો માણસ જાય અને ફરિયાદ ન લેવાતી હોય તો પછી ગરીબ માણસોનું જે નાના માણસોનું શું થાય? તો આની ખરેખર સત્વરે ઉપરના અધિકારીઓએ ગૃહ વિભાગે એની પૂરતી કાળજી લેવી જોઈએ. હવે સમય થયો છે નાનકડા વિરામનો. વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. બાબરના જૂના વિસ્તારમાં વીજ વાયરો ઝૂલતા હોવાથી ખતરાની ઘંટડી સમાન બની ગયા છે. બાબરજૂના વિસ્તારમાં વીજ વાયરો ઝૂલતા હોવાથી ખતરારૂપ વાયરો ઝાડ હોય કે મકાનની છત મંદિર ઉપર લટકી રહ્યા હોવાથી વીજ કરંટ લાગવાના ભય નીચે જીવતા લોકો. અગાઉ વાયર નીચે હોવાથી ટ્રકમાં વાયરો આવી જતા વીજ પોલ ધરાશાયી થયો હતો. સદનસીબે જાનહાની ટળી હતી. આ વાયરોનું સમારકામ કરીને સત્વરે સમસ્યા દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. વીજ કંપનીના અધિકારી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને તાત્કાલિક અસરની કામગીરી નહીં કરવામાં આવે તો જાનહાની થઈ શકે તેમ છે.
હું બાબર વિસ્તારના જૂના ગામનો, મારું નામ સિદ્ધરાજસિંહ રાઠોડ છે. અહીંયા હું સ્ટેટ બેંકની બાજુમાં રહું છું. ત્યાં મેઇન જૂના ગામનો રસ્તો નીકળે છે અને એ રસ્તા ઉપર 3 ફેઝ લાઇટ છે. બોર્ડવાળાને અમે વારંવાર રજૂઆત કરી છે કે એ આખા વાયર નીચા આવી ગયા છે. અમારે સારા ભલા પ્રસંગે અમે વરઘોડા નીકળે છે અને એ વરઘોડાના કારણે અમારે લોકોને નીચું થઈને નીકળવું પડે છે. કોઈક ટાઈમે જો આ વાયર તૂટી જાય અથવા વરઘોડાના ડીજે નીકળ્યું અને ડીજેવાળા લોકોનું જો ટ્રક ઉપર અડી જઈ તો મોટો અકસ્માત સર્જાશે. એટલે આ લોકોને અમે વારંવાર લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી છે, છતાં પણ આ 3 ફેઝ લાઇટના જે વાયરો છે હટાવવામાં આવતા નથી. અને એની અંદર લેબડો અને પેપડો બંને વચ્ચે એવો ગૂંચવાણા છે કે કોઈક ટાઈમે જો ચોમાસા ટાઈમે પડશે તો પણ મોટો અકસ્માત સર્જશે. તે મારી લાઇટ બોર્ડવાળા જીબીવાળા મારી નમ્ર વિનંતી છે કે આ સત્વરે આ લાઇન 3 ફેઝ લાઇન હટાવી અને કેબલ વાયર નાખવામાં સૌનું હિત જળવાયેલ છે, નહીંતર એક દિવસ અમારા જૂના ગામ માટે આ મોટું નુકસાનકારક સાબિત થશે. કારણ કે આ માર્કેટ યાર્ડનો મેઇન રસ્તો છે અને ભાભર જૂનાના વિસ્તારના અવર જવર માટેનો પણ આ મેઇન રસ્તો છે. ડીસાના જૂના ડીસા વાસણા ગામે ખેડૂતે ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ડીસાના જૂના ડીસા વાસણા ગામે એક ખેડૂતે પોતાના પડોશીના ખેતરમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે, ત્યારે આજે વધુ એક ખેડૂતે પોતાના પડોશીના ખેતરમાં આવેલ ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા ગામે રહેતા કરસનપુરી બાવા નામના ખેડૂતે આજે અગમ્ય કારણોસર પોતાના પારિવારિક ઝઘડાના કારણે પડોશીના ખેતરમાં આવેલ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કરસનપુરી ગોસ્વામીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા પરિવારમાં માતમ છવાયો હતો. આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના ખેડૂતની લાશને નીચે ઉતારી ડીસા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અર્જણસરમાં શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી સત્યપાલ દાદા એવમ ગોગા મહારાજની ફોટો પ્રતિષ્ઠા હવન તથા રમેલ યોજાઈ હતી. રાધનપુર તાલુકાના અર્જણસર ખાતે શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી સત્યપાલ દાદા એવમ ગોગા મહારાજની ફોટો પ્રતિષ્ઠા હવન તથા રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વૈશાખ સુદ 14 રવિવાર તારીખ 15/5/2022 રોજ સવારે 7:30 કલાકે હવનના આચાર્ય શાસ્ત્રી મિતુલભાઈ રમેશભાઈ ભટ્ટના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી એવાળિયા પ્રજાપતિ સમાજ પરિવારના યજમાન પદે બારોટ જસવંતભાઈ મોહનભાઈ વાવવાળાની ઉપસ્થિતિમાં 5:30 કલાક સુધી યજ્ઞ યોજાયો હતો. સવારે 7:30 કલાકે હવન, બપોરે 12:39 કલાકે ત્રિદેવોની ફોટો પ્રતિષ્ઠા, સાંજે માતાજીની આરતી ઉતારી માતાજીને થાળ ધરાવી રાત્રે ભોજન પ્રસાદ લઈ સવારે 7 કલાક સુધી રમેલ યોજાઈ હતી. સંત સોહમરામ મહારાજ રાજપુર તાલુકો કાંકરેજવાળાએ આશીર્વાદ આપ્યા હતા. વિશાળ સંખ્યામાં ભુવાજીઓ તથા ભાવિક ભક્તો અને વઢિયાર પરગણા પ્રજાપતિ સમાજ તેમજ અર્જણસરના એવાળિયા પરિવારના બહાર ગામ ધંધાર્થે સ્થાયી થયેલ તમામ પરિવારજનો હાજર રહ્યા હતા. આજોજ ડીસા શહેરના રામેશ્વર મંદિર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પહોંચતા ડીસા ખાતે કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા હાલમાં ગુજરાતના જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓમાં પ્રવાસ કરી સમિતિનું ગઠન કરી કરણી સેના દ્વારા સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આજે શક્તિ કલયુગે આ લોકશાહીમાં સમાજ, રાજકીય, વ્યવસાયિક, શૈક્ષણિક, રોજગાર લક્ષી હોય આ તમામ ક્ષેત્રમાં આગળ વધવા માટે ખાસ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મોટાભાગે સમાજમાં લોકો અલગ અલગ રસ્તાઓ અપનાવી રહ્યા છે, ત્યારે સમાજના લોકો એકઠા થાય અને રાજપૂત કરણી સેના અન્ય સમાજની જેમ આગળ વધે તે માટે ખાસ રાજ શેખાવત દ્વારા આ યાત્રા હાલમાં ગુજરાતના તમામ તાલુકાઓમાં ફરી અને લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પોતાની યાત્રા લઈ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા હતા, જ્યાં ડીસા કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા મોટી યાત્રાની કરવામાં આવી હતી. જે બાદ રામેશ્વર મંદિર ખાતે યોજાયેલી સભામાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે દરેક સમાજ પોતાના હકની લડાઈ માટે રાજકીય ક્ષેત્રે આગળ વધી રહી છે, ત્યારે આવનારી વિધાનસભામાં પણ રાજપૂત કરણી સેનાના જે પણ વિસ્તારોમાં નામના મેળવતા કાર્યકર્તાઓ હશે તે તમામ કાર્યકર્તાઓ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે અને કરણી સેના તેને તમામ પ્રકારની મદદ માટે ઉતરશે. મિત્રો, ક્ષત્રિય સમાજે 565 રજવાડાઓ પર રાજ કર્યું છે.
राजपाट संभाळ्या छे। आ लोकतंत्र लोकशाहीमां कलियुगमां पाछा राजपाट मेळवाना छे, पाछा राजा बनावाना छे अने देशनी जनतानी सेवा करवानी छे। परंतु आ लोकतंत्र लोकशाहीमां संवैधानिक प्रक्रियाना एना माध्यमथी आपणे राजा बनाववा पड़शे। एटले आ सुनिश्चित छे आवनारा समयमां क्षत्रिय समाज गुजरातनी 182 જે વિધાનસભાઓ છે એમાં જ્યાં જ્યાં અમારું પ્રભુત્વ છે, એમાં કચ્છ હોય કે પછી વડોદરા હોય, આણંદ હોય, ખેડા હોય કે પછી અમરેલી હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, જ્યાં જ્યાં અમારું પ્રભુત્વ છે ત્યાં ત્યાં અમે ઉમેદવારી લઈશું। અને આ સમાજ હવે સંગઠિત થઈ ગયું છે, એક થઈ ગયું છે। આવનારા સમયમાં આ સમાજ ઈવીએમનું મહત્વ જાણે છે અને ઈવીએમના ઉપયોગથી આ સમાજ સમાજના ઉમેદવારને વિજયી બનાવી અને પાછા રાજપાટ અપાવશે અને દેશ અને ગુજરાતની જનતાની સેવા કરશે। સોશિયલ મીડિયાનો ક્યારેક દુરુપયોગ થાય છે તો ક્યારેક સદુપયોગ પણ થતો હોય છે। બનાસકાંઠાના રવેલ ગામના યુવકે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી સમગ્ર ગુજરાતમાં બ્લડની બોટલ પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે। છેલ્લા 5 વર્ષમાં આ યુવકે 1000થી વધુ દર્દીઓને બ્લડ પહોંચાડીને જીવ બચાવ્યા છે। રક્તદાન એ મહાદાન, રક્તદાન કરવું ખૂબ જ જરૂરી છે, જેમાં દિયોદર તાલુકાના રવેલ ગામના યુવાન હસમુખભાઈ પટેલ દર્દીઓને મદદરૂપ બની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। 5 વર્ષ પહેલા હસમુખભાઈ પટેલની બહેન હોસ્પિટલમાં ગંભીર બીમારીથી પીડાતા હોવાથી રોજની 10 બોટલ બ્લડની જરૂર પડતી। હસમુખભાઈએ 5 દિવસ સુધી તો બ્લડ એકઠું કરી શક્યા, પરંતુ 6ઠ્ઠા દિવસે બ્લડ એકઠું ન કરી શકતા તેમની બહેનનું મૃત્યુ થયું હતું। હસમુખભાઈ કેપેબલ માણસ હોવા છતાં પણ બ્લડના અભાવે તેમની બહેનનું મૃત્યુ થયું હતું। બ્લડના અભાવે હસમુખભાઈના બહેનનું મૃત્યુ થતાં તેમણે પ્રતિજ્ઞા લીધી કે ગુજરાતના કોઈપણ ખૂણામાં બ્લડના અભાવે કોઈનું મૃત્યુ નિપજવા નહીં દે। તે દિવસથી હસમુખભાઈએ આજ દિન સુધી ગુજરાતના કોઈપણ ખૂણે બ્લડની જરૂર પડે તો તેમના વોટ્સએપ અને સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા બ્લડ પૂરું પાડવામાં આવી રહ્યું છે। રક્તદાન જીવનદાન ગ્રુપ બનાસકાંઠા અને COVID-19 સેવા ગ્રુપ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી અસંખ્ય લોકોના જીવ બચાવીને મદદરૂપ બન્યા છે। રક્તદાન જીવનદાન ગ્રુપ બનાસકાંઠામાં ગુજરાતમાં કોઈપણ જગ્યાએ રક્તની જરૂર પડે ફોન કે મેસેજ કરવાની સાથે થોડી જ વારમાં બ્લડ બેંકમાંથી અથવા ડોનર મિત્ર મૂકીને દર્દી માટે બ્લડની વ્યવસ્થા કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયમાં લોકો પોતાના ઘરમાં સંતાઈને બેઠા હતા, એવા સમયમાં પણ સોશિયલ મીડિયાનું વોટ્સએપ ગ્રુપ COVID-19ની સેવા ટીમ બનાવીને બ્લડની સાથે સાથે ટિફિન ઓક્સિજનની સેવા પણ આપી હતી। હસમુખભાઈના વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં મોટા ભાગે ડોનર મિત્રો છે, જે ઇમરજન્સી લાઈવ બ્લડની જરૂર હોય તે ટાઈમે પહોંચી જાય છે। ડિલિવરી અને એક્સિડન્ટ કેસમાં હસમુખભાઈના સોશિયલ મીડિયા ગ્રુપના મિત્રો ઇમરજન્સી પહોંચી દર્દીઓના જીવ પણ બચાવે છે। સૌથી પહેલાં વોટ્સએપનો ગ્રુપ બનાવવાનો વિચાર એવી રીતનો આવ્યો હતો કે સૌથી પહેલાં હું મારી બહેનને હોસ્પિટલ એડ કરેલી હતી ત્યારે સૌથી પહેલાં બ્લડની રિક્વાયરમેન્ટ વધારે રહેતી હતી। હું મારા મિત્રોના સર્કલના માધ્યમથી હું 60-70 બોટલ બ્લડ એકત્રિત કરી શક્યો હતો, પણ તે છતાં હું ઘરે આવેલો, મારી બહેન એક્સપાયર થઈ જતો, તે ટાઈમે મને એવો વિચાર આવ્યો કે હું મારી આટલો સર્કલ મોટો હોવા છતાં હું 60-70 બોટલ એરેન્જ કરી શક્યો હતો, પણ મધ્યમ અને ગરીબ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આવતો હોય અને આટલી બધી બ્લડની રિક્વાયરમેન્ટ રહેતી હોય તો એ ટાઈમે એ ખુદનું બ્લડ ના કરી શકતો હોય, તો મને એવું લાગ્યું કે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી મેં વોટ્સએપનો ગ્રુપ બનાવ્યો। આજે 257 ગ્રુપ છે એવા મારી પાસે, 4 ગુજરાતના કોઈપણ જગ્યાએ પહોંચી વળવા માટેના બ્લડ ગ્રુપો બનાવેલા છે, એમાં ગુજરાતના મુખ્યમંત્રી છે, ગુજરાતના ગૃહ પ્રધાનશ્રી છે અને ગુજરાતના નામાંકિત ડૉક્ટરો છે, જે ડૉક્ટરો પણ અમે ફોન કરીએ કે રક્તદાન જીવનદાન બનાસકાંઠા ગ્રુપમાંથી બોલી રહ્યા છે, તો બરાબર મધ્યમ પરિવારનો વ્યક્તિ હોય તો એની અંદર 25% ફી જેવી લેસ કરી આપતા હોય છે। બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે 700થી વધુ ખેડૂતોનો સંકલ્પ, ગામડાઓમાં મોટી સંખ્યામાં ખેડૂતો સંકલ્પ લઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં પાણીને લઈને આંદોલનો શરૂ થયા છે, ત્યારે વડગામના જલોત્રા, સકલાના, વગદા, પરખડી, આબતપુરા ગામના 700થી વધુ ખેડૂતોએ પાણી મામલે સંકલ્પ લીધો છે। મુક્તેશ્વર ડેમ તેમજ કર્માવાદ તળાવમાં નર્મદાના નીર ભરવા માટે માંગ સાથે જ્યાં સુધી તળાવ અને ડેમમાં પાણી નખાય નહીં ત્યાં સુધી લડત ચાલુ રાખવા ખેડૂતો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે, ત્યારે મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે સંકલ્પ લેતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 10 દિવસમાં 50થી વધુ ગામડાના 7000 જેટલા ખેડૂતો સંકલ્પ લઈ ચૂક્યા છે। કર્માવદ તળાવમાંથી કળશમાં માટી લાવી ગામડે ગામડે પૂજન કરી ખેડૂતો સંકલ્પ લઈ રહ્યા છે, જેમાં 25 વર્ષથી તળાવ ભરવાની માંગ હવે ઉગ્ર બનતી જોવા મળી રહી છે। પાણી માંગણી વડગામ તાલુકો અને પાલનપુર તાલુકાની કર્માવાદમાં પાણી માટેની અમારી માંગણી પૂરી કરવા માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ। જ્યારે પણ ગામડામાંથી જરૂર પડે ત્યારે અમે રેલી પણ કાઢવાના પ્રયાસ પણ કરીશું,
सरकार अमारी मांगणी ध्यान में लई अने सत्वरे करमावाद तळाव में पाणी नाखे, मुकेश्वर में पण पाणी नाखे અને અમારા તળ ઊંચા આવી એવી અમારી સરકાર પાસે અભિલાષા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ.